નમસ્કાર મિત્રો એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું ફરીવાર સ્વાગત છે આજે આપણે ફેઝ ઇલેવન બે હજાર તેવીસ જે એસએસસીની અંદર ભરતી આવી છે જે ભરતી દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન પર ત્રણેય અલગ અલગ લેવલ પર ભરતી આવી છે તો આપણે આ વિડીયોના માધ્યમથી શું 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 સમજીશું જેની પહેલાં તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન ઓન કરી દો જેથી તમને ઇસ્ટેટની અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર ભરતી આવે તો જેની નોટિફિકેશન તમને વિડીયોના માધ્યમથી તરત જ મળી જશે તો ચાલો આપણે જોઈએ કે આ વિડીયોના માધ્યમથી આપણે શું શું જાણીશું આ ભરતી વિશે સૌપ્રથમ તો મહત્ત્વની તારીખો પછી ઉંમર મર્યાદા અરજી ફી શું છે લાયકાત શું છે પરીક્ષા કેન્દ્ર શું છે અને પરીક્ષાની પેટર્ન શું છે તો ચાલો આપણે જોઈએ સૌ પ્રથમ વાત કરીએ તો મહત્વની તારીખો છે ફોર્મ શરૂ થવાની તારીખ છે છ ત્રણ બે હજાર ત્રેવીસ અને છેલ્લી તારીખ તમને તમારી છે સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસ તો તમે અહીંયા આગળ ફોર્મ એસએસસીની વેબસાઇટ પર જઈ અપ્લાય કરી શકો છો પછી વાત કરેલ છે કે અહીંયા આગળ તમારું ક સુધારા વધારા કરવાની તારીખ પણ આપેલ છે કોઈ ફોર્મની અંદર ભૂલ રહી ગઈ હોય સેન્ટર અલગથી ચોઈસ સિલેક્ટ થયું હોય તમારું અથવા બીજી કોઈ પણ તમારી પોસ્ટ અલગ અલગ સિલેક્ટ થઈ હોય તો તમારે તમે સુધારા વધારા કરી શકો છો તારીખ ત્રણ ચાર બે હજાર ત્રેવીસથી પાંચ ચાર બે હજાર ત્રેવીસ સુધી પછી વાત કરીએ તો સીબીટી પરીક્ષાની તારીખ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની વાત કરીએ જે જૂન અને જુલાઈ મંથની અંદર તમારી આ એક્ઝામ લેવાશે આ એક્ઝામની વાત કરીએ તો એક્ઝામની અંદર અહીંયા આગળ આપણે ઇન્ક્લુડ કરેલ નથી પણ આપણે એક્ઝામ રિલેટેડ સિલેબસ છે પ્રોસેસ છે પછી પેટર્ન છે તેનો અલગથી વિડીયો આપણે બનાવી દઈશું જેથી તમને એ અહીંયા આગળ ફૂલ ડિટેલ ખ્યાલ આવે આ આપણે માત્ર તેના માટેની લાયકા તારીખ શું છે મહત્વની તારીખ શું છે તમારી પછી વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે પછી આપણે જોઈશું કે કેન્દ્ર કયા કયા છે જેવી માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું પરીક્ષાની વાત કરીએ તો અહીંયા આગળ જૂનથી જુલાઈ મંથની અંદર તમારી પરીક્ષા લેવાશે પરીક્ષાની અંદર આપણે વાત કરી દઈએ એકવાર બેઝિક કે સૌપ્રથમ તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પછી પોસ્ટ અલગ અલગ વાઇઝ જેની નોટિફિકેશન અંદર લિંક આપે એટલે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ જે નોટિફિકેશનની અંદર જોવા મળશે ને આપણે વિડીયોના અંતમાં પણ દેખાડીશું પોસ્ટની માહિતી તો પોસ્ટ અલગ અલગ પોસ્ટ પ્રમાણે જે પણ ડિફેન્સની પોસ્ટ છે જેની અંદર ફિઝિકલ આવશે જે પછી વાત કરીએ કે ડેટા એન્ટ્રીની પોસ્ટ છે જેની અંદર ટ્રેડ કો કોમ્પ્યુટર બી તમારું ટાઈપિંગ ટેસ્ટ રહેશે અને સાદી પોસ્ટ એમટીએસની અંદર છે જેની અંદર ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે તેવી રીતે સ્ટેપ છે અહીંયા આગળ પછી વાત કરીએ તો ઉંમર મર્યાદા તમારી એક એક બે હજાર ત્રેવીસ ત્રેવીસથી ગણાશે અને ઉંમર મર્યાદા પોસ્ટ વાઈઝ આપેલી છે જે તમારે ધ્યાન રાખવાનું છે પછી વાત કરીએ આપણે તો મહત્વની ઉંમર છે અહીંયા આગળ અઢારથી પચીસ સત્યાવીસ અને ત્રીસ વર્ષ એટલે કે તમારી ઉંમર છેલ્લા છેલ્લે ત્રીસ વર્ષ હશે તો તમે અપ્લાય કરી શકો છો અઢારથી પચીસ અઢારથી સત્યાવીસ અને અઢારથી ત્રીસ આમ ત્રણ અલગ અલગ કેટેગરી વાઇઝ પોસ્ટ આપેલ છે છૂટછાટની વાત કરીએ તો એસટી એસસીને પાંચ વર્ષ ત્રણ વર્ષ ઓબીસીને અને પણ જે વિકલાંગ છે પછી એક્સ સર્વિસમેન છે તેની પણ માહિતી તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે નોટિફિકેશનને જ્યાંથી મળી જશે પછી વાત કરીએ આપણે કે અરજી ફી છે અહીંયા આગળ સો રૂપિયા ચૂકવવાની રહેશે એસસી એસટી અને જે ડિસેબિલિટી એટલે કે વિકલાંગ છે તે અને જે એક્સ સર્વિસમેન છે તેમને અહીંયા આગળ કોઈ ફી ભરવાની નથી મહિલા મહિલા એક મહિલા એટલે કે મહિલા ઉમેરવાદ એસસી ઉમેરવાદ એસટી ઉમેરવાદ એક્સ સર્વિસમેન અને પી છે જેમના માટે કોઈ એપ્લિકેશન ફઈ નથી પછી ઓબીસી છે ઇડબલ્યુ એસ છે સોરી ઈડબલ્યુએસ છે પછી વાત કરીએ તો જનરલ છે તેને અહીંયા આગળ સો રૂપિયા ચાર્જ કરવાનો રહેશે પછી આપણે લાયકાતની વાત કરીએ તો લાયકાત તમારે અલગ અલગ પોસ્ટ વાઇઝ લાયકાત છે જે આપણે ફરીથી કહીએ કે વિડીયોના અંતની અંદર આપણે પોસ્ટ દેખાડીશું અને આપણે વેસ્ટર્ન રિજનની અંદર પોસ્ટ દેખાડીશું કે જે અહીંયા આગળ આ પોસ્ટ છે જે રિઝનવાઈઝ આવેલી છે વેસ્ટર્ન છે સાઉથ રિજન છે પછી વાત કરીએ તો અહીંયા આગળ નોર્થ રિજન છે આપણે વેસ્ટર્ન રિજનની પોસ્ટોની વાત કરીશું વિડીયોના અંતની અંદર તો અલગ અલગ પોસ્ટ માટે તમે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશનની અલગ અલગ ભરતી આવેલી છે અને તમારે એક ડાઉટ હશે કે આ ભરતી માટે દર વર્ષે એક ડાઉટ હોય છે કે એક કરતાં વધારે પોસ્ટ માટે અપ્લાય તમે કરી શકો છો કે નહીં અલગ અલગ પોસ્ટ હા જરૂર તમે એક કરતાં વધારે પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો અહીંયા આગળ પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો અહીંયા આગળ પરીક્ષા કેન્દ્ર આ વખતે નોટિફિકેશનની અંદર અમદાવાદ જ આપેલું છે આપણા વેસ્ટન એટલે કે ગુજરાતનું પણ અહીંયા આગળ વાત કરીએ તો અમદાવાદ છે અલગ અલગ એસએસસીની અલગ અલગ સેન્ટર પ્રમાણે ગુજરાતની અંદર સેન્ટર આપે છે પરીક્ષા સેન્ટર પણ આ વખતે આપણે જોઈએ તો અમદાવાદ જ આપેલું છે પછી પરીક્ષાની વાત કરીએ આપણે તો પરીક્ષાની અંદર સૌપ્રથમ પ્રથમ જનરલ ઇન્ટેલિજન્સની વાત કરીએ પછી એટલે કે આપણું રિઝનિંગ પચીસ ગુણનું અને પચાસ પ્રશ્નો તમારા રહેશે અને ટોટલ અવધિ અહીંયા આગળ સાઠ મિનિટ છે અહીંયા આગળ રીઝનિંગ માટે સાઈઠ મિનિટ નથી પણ ટોટલ ડ્યુરેશન અહીંયા આગળ સાઈઠ મિનિટ છે પછી જનરલ અવેરનેસ એટલે કે જીઆઈ ની વાત કરીએ તો જે તમારું પચીસ પ્રશ્નો અને પચાસ ગુણ રહેશે પછી વાત કરીએ તો ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે કે તમારું ગણિત છે અહીંયા આગળ જે પચીસ પ્રશ્નો અને પચાસ ગુણ રહેશે અને તમારું ઇંગ્લિશ અહીંયા આગળ આવશે જેના પચીસ ગુણ અને પચાસ ક્વેશ સોરી પચીસ પ્રશ્નો અને પચાસ ક્વેશન પચાસ ગુણના પચાસ ગુણ રહેશે અને ટોટલ ડ્યુરેશન અહીંયા આગળ તમારું સાઠ મિનિટ છે એટલે કે તમે કહી શકો છો કે સો માર્કનું પેપર આવશે અને કુલ ગુણ બસો રહેશે તો મિત્રો આપણે અહીંયા આગળ પરીક્ષાની તો વાત કરી દીધી પણ અહીંયા આગળ નોટિફિકેશન તમે જોઈશો તો પરીક્ષાનું ફૂલ ડિટેલ સિલેબસ આપેલ છે દસમા વાઇઝ બારમા વાઇઝ અને ગ્રેજ્યુએશન વાઇઝ જો તમે આ ભરતી માટે ઇન્ટરેસ્ટેડ છો તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો આપણે આ ભરતી માટે જરૂરથી અલગથી સિલેબસ વાઇઝ દસમા લેવલની બારમા લેવલનું સિલેબસ ગ્રેજ્યુએશન લેવલનું સિલેબસ અને એક્ઝામ પેટર્ન એટલે કે અલગ અલગ કઈ કઈ પોસ્ટ પર ટ્રેડ ટ્રેડ આવશે પછી ફિઝિકલની વાત કરીએ ફિઝિકલ જેવી તમામ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપી દઈશું તો તમે ઇન્ટરેસ્ટેડ છો આ ભરતી માટે તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો તો મિત્રો આપણે આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન કરી દો જ્યાંથી ભવિષ્યની અંદર કોઈ પણ ભરતી આવે તો જેની નોટિફિકેશન તમને વિડીયોના માધ્યમથી મળી રહે જે નોટિફિકેશન સોરી જે ભરતી ભલે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આવી હોય અથવા કે સ્ટેટની અંદર કોઈ પણ ભરતી આવી હોય તો જેની નોટિફિકેશન તમે વિડીયોના માધ્યમથી મળી રહી તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ મળીશું સારા એવા ન્યૂઝ સાથે અથવા સારી એવી ભરતી સાથે તો થેન્ક યુ સો મચ